છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલી ખેરવા ગામના કેટલાય લોકો આજે પંચાયતની બેદરકારીનો ભોગ બની રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણીના ખાબો છે, તો રોડ રસ્તાનો અભાવ પણ પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી. અલી ખેરવાના ફતેનગર વિસ્તારના રહીશો 25 વર્ષથી પ્રાથમિક સુવિધાની માંગ કરી રહ્યા છે. કેટલીય વાર આવેદનપત્રો અને તાલુકા કક્ષાએ રજૂઆત કરી અને વિધાનસભાની ચૂંટણીના બહિષ્કાર કરવાની ચીમકીના બેનરો પણ લગાવ્યા છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. ચૂંટણી પૂરી થતાં આ વિસ્તારમાં કોઈ ફરકવા પણ આવતું નથી. ફતેનગર વિસ્તારના સરપંચ પણ આ વિસ્તારના લોકોની દરકાર સુદ્ધા લેવા તૈયાર નથી. આ વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં લાઇટ, ગટરની સુવિધા, પાણીની સુવિધાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળી નથી રહી. ફતેનગર વિસ્તારમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. આપણે લોકો સાથે વાત કરીશું. જે મહિલાઓ અહીંયાની છે, સ્થાનિક, શું તકલીફો છે? અમે અલીપુરા ગાય ફતેનગર સોસાયટીમાં રહીએ છીએ. ત્યાં નહીં રસ્તાનું ઠેકાણું, નહીં પાણીનું, નહીં સ્ટ્રીટ લાઇટનું, અને કચરો સાફ કરવા પણ નહીં આવતા, કચરો વારવા નહીં આવતા. કચરો લેવા જે ગાડી આવે છે તે બી 2 દિવસે 3 દિવસે આવે છે. નહીં અહીં દવા મળી, મચ્છરની દવા છાંટવા આવતા. ગંદકી એટલી બધી થઈ ગઈ છે કે ઘરે ઘરે માણસ બીમાર છે. આપણી સાથે એક ભાઈ છે, તેઓની સાથે વાત કરીશું. તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો અને શું મુશ્કેલી પડી રહી છે? સરપંચને કેટલી વાર રજૂઆત કરી? સરપંચને જેટલા સરપંચ ચૂંટણી આવ્યા એટલાને રજૂઆત કરી. 25 વખત અહીંયા 25 વર્ષ થઈ ગયો છે આ સોસાયટીને, પણ હજુ રોડ માપવા આવે છે પણ બનાવતા નથી. આ વર્ષે તમારું તૈયાર થઈ જશે, પણ એ પછી કંઈ ઉડી જતું રહે, ખબર ના પડે. શું કહેશો? ચૂંટણી વખતે કયા વચનો આપવામાં આવ્યા? ચૂંટણી વખતે એવું કહેવામાં કે હમણાં રોડ બની જશે, એમ 108 ની જેમ રોડ બનવા આવી જશે, એમ લોકો પણ લાઇટો પણ આવી જશે, પણ કોઈ પણ જાતનું સોલ્યુશન આવતું જ નથી. ચૂંટણી વખતે એટલું આશ્વાસન આપશે આપણા ઉપર કે હમણાં જ આવી જશે, પેલી 108 ની જેમ જ આવી જશે, પેલી રેસીબી બી આવી જશે અને રેટી બી આવી જશે, પણ એવું થતું નથી. વર્ષો વીતી ગયા છે પણ રોડ નથી બનતો, સ્ટ્રીટ લાઇટ નથી લાગતી ને ગટર લાઇન બનતી છે. ને તમે ગંદકી જોવો છો તો એટલી ગંદકી છે કે એવું લાગે આપણે ઉકેડામાં રહીએ છીએ. અલી ખેરવાના ફતેનગરના લોકો માટે આજે પણ રોડ રસ્તાનો અભાવ છે. જ્યાં જુઓ ત્યાં ઊંડા ઊંડા ખાડા પડ્યા છે, તો મકાનોની આસપાસ ભરાયેલા ગંદા પાણીના ખાડાને લઈ ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાયું છે, જેને લઈને ઘરમાં બીમારીઓના ખાટલા જોવા મળે છે. ભર ચોમાસામાં પણ આ વિસ્તારના લોકો પીવાના પાણીને લઈ વલખા મારી રહ્યા છે, ત્યારે ગામ લોકોની સમસ્યાનું નિવારણ ક્યારે આવશે અને આ વિસ્તારના લોકોની વહારે તંત્ર ક્યારે આવશે એ જોવું રહ્યું. રફીક ડાણીવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર.